एक मोटा समाचार सामे आवी रह्या छे। रशियाना राष्ट्र प्रमुख पुतिने युद्धनी घोषणा करी छे। रशियाना राष्ट्र प्रमुख पुतिने घोषणा करी छे। युक्रेन में सैन्य अभियान नु रशियाए ऐलान कर्यु छे। युक्रेनी सेना हथियार छोड़े तेवुं पुतिने कह्युं छे। पुतिने कह्युं छे के युक्रेनी सेना हवे घरे जाए। युक्रेन सामे रशियाए युद्धनी जाहेरात करी छे। रशियाना राष्ट्रप्रमुख पुतिने घोषणा करी छे। युक्रेनमां सैन्य अभियाननुं रशियानुं ऐलान छे। युक्रेननी सेना हथियार छोड़े तेवुं पुतिने कह्युं छे। युक्रेननी सेना हवे घरे जाए तेवुं पुतिन द्वारा कहेवामां आव्युं छे। पुतिने युक्रेन सामे युद्धनी घोषणा करी छे। अपनी साथे संवाददाता आनंद शुक्ला जोड़ाई गया छे। जी आनंद जी, पुतिने युक्रेन सामे युद्धनी जाहेरात करी छे, शुं छे तेनी विगत? युक्रेन अने रशिया वच्चे युद्ध हवे शुरू थई चुक्यू छे। रशियाना राष्ट्रप्रमुख व्लादिमीर पुतिने युक्रेन विरुद्ध सैन्य कार्यवाही माटेनुं बहु मोटू ऐलान कर्युं छे। एक तरफ यूएनएससी नी सप्ताहमां बीजी वखत इमरजेंसी बैठक मळी रही छे अने ए ज वखते पुतिने युक्रेन उपर सैन्य अभियान नी घोषणा करी दीधी छे। पुतिने कह्युं छे के युक्रेन रशिया वच्चेनुं युद्ध टाळी शकाय तेवुं नथी। पुतिने एम पण कह्युं छे के रशियानी स्पेशल मिलिटरी ऑपरेशन लॉन्च करी रह्युं छे अने तेनुं लक्ष्य युक्रेननું બિન સૈન્યકરણ છે। આ સિવાય યુક્રેન માં સૈન્ય અભ્યાસને લઈ અને પુતિને એ પ્રકારની જાહેરાત પણ કરી છે કે તેમનો યુક્રેન પર કબજો કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ આ યુદ્ધ ટાળી શકાય તેવું નથી। યુક્રેનની સેના હથિયાર નાખે અને ઘરે જાય, એટલે કે કુલ મળીને યુક્રેનની અંદર બિન સૈન્યકરણ કરવાનો ઈરાદો હોવાનું પુતિને પોતાની ઘોષણામાં જણાવ્યું છે। આ પહેલા યુક્રેને પોતાના દેશની અંદર રાષ્ટ્રવ્યાપી કટોકટી લાગુ કરી દીધી છે। યુક્રેનના હવાઈ ક્ષેત્રોના ને ખતરાની ચેતવણી પહેલેથી આપી દેવામાં આવી હતી અને એની સાથે એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા। તો બીજી તરફ ભારતે પણ કૂટનીતિક પ્રયાસોની અંદર સામેલ થઈ અને વિવિધ દેશો સાથે વાતચીત શરૂ કરી છે। યુરોપિયન યુનિયન પણ એક બેઠક કરવા જઈ રહ્યું છે અને યુરોપિયન યુનિયનની બેઠકની અંદર રશિયા સામે નાટો સહિતના દેશો એ આકરા તેવરો અખત્યાર કરે તેવી પૂરી સંભાવના અત્યારે દેખાઈ રહી છે। યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે આ પહેલા રશિયાને ભાવુક અપીલ કરી હતી કે યુક્રેનના લોકો શાંતિ ચાહે છે, પરંતુ આ અપીલ એ પુતિને ઠુકરાવી દીધી છે અને યુક્રેનની અંદર સૈન્ય અભિયાન શરૂ કરવાની તેમણે ઘોષણા કરી દીધી છે। આ સાથે રશિયા અને યુક્રેનનો ટકરાવ એ વૈશ્વિક ટકરાવમાં બદલાય તેવી પૂરી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે। તેનું એક કારણ છે કે યુક્રેનનું નાટોની અંદર સામેલ કરવા માટેની જે તજવીજ હતી તે તજવીજનો પુતિન દ્વારા રશિયા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ અમેરિકા સતત યુક્રેનને પશ્ચિમી દેશોના પ્રભાવની અંદર જોડવા માટેની કોશિશો કરતું રહ્યું છે અને આ કોશિશોનો રશિયાએ સ્પષ્ટપણે વિરોધ કર્યો હતો। રશિયાએ તાજેતરમાં પૂર્વ યુક્રેનના બે પ્રાંતોને સ્વતંત્ર દેશ તરીકેની ઘોષણા માન્યતા આપતી ઘોષણા કરી દીધી છે। તાજેતરની અંદર જ પૂર્વ યુક્રેનના એક પ્રાંતની અંદર કે જેને સ્વતંત્ર દેશની માન્યતા રશિયાએ આપી છે ત્યાં 5 મોટા વિસ્ફોટો થયા હતા, તેને રશિયાના આક્રમણ તરીકે કેટલાક જાણકારો જોઈ રહ્યા હતા। આવા સંજોગોની અંદર રશિયાની સેના યુક્રેનના તમામ સીમા ઉપર તૈનાત છે। આ સિવાય બેલારૂસની અંદર પણ રશિયાની સેના તૈનાત છે, એટલે કુલ મળી યુક્રેનની સામે યુક્રેનને પશ્ચિમી દેશોના પ્રભાવ નીચે જવા જતું અટકાવવા માટે, નાટોમાં સામેલ થતું અટકાવવા માટે પુતિન અત્યારે એક બહુ મોટું સૈન્ય અભિયાન કરી રહ્યા છે અને તેના માટેની તેમણે ઘોષણા કરી દીધી છે। તો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખને મળવા ફ્રાન્સની સાથે વાટાઘાટો કરવાના છે। આ સિવાય અન્ય દેશોના મોટા નેતાઓ પણ વાતચીત કરી રહ્યા છે। યુએનએસસીની અંદર જે બેઠક થઈ રહી છે આ બેઠકની અંદર યુક્રેન સંકટ ઉપર ઘણી મોટી ચર્ચા
થઈ રહી છે. યુક્રેનની અંદર જે સંકટ વધારે ઘેરું બનશે તો આવા સંજોગોની અંદર 50 લાખથી વધારે લોકોનું વિસ્થાપન થવાની એક ચેતવણી અમેરિકા દ્વારા આપવામાં આવી છે. આ સિવાય ભારતીયો માટે સૌથી મોટી ચિંતાનું કારણ એ છે કે 20,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેનની અંદર છે અને યુદ્ધગ્રસ્ત યુક્રેનની અંદર આ ભારતીયોની સુરક્ષા સૌથી મોટી ચિંતા છે. ભારત સરકારે આ ભારતીયોને ભારત પાછા લાવવા માટેનું એક અભિયાન પહેલેથી જ શરૂ કરી દીધું છે. ફ્લાઇટો વધારાની ફ્લાઇટોનો સંચાલનની પણ ઘોષણા કરી દેવામાં આવી છે. પરંતુ અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જો વધારે ઘેરી બનશે તો આવા સંજોગોની અંદર રેસ્ક્યુ ઓપરેશન ઉપર પણ ઘણી મોટી અસર થવાની પૂરી સંભાવના છે. જી જી આનંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.